विद्यार्थी मित्रों आ वीडियो नी अंदर आपणे उदाहरण नंबर 5.8 जोईशुं। जो एनी रकम शुं आपी छे, पृथ्वीनुं चुंबकीय क्षेत्र विषुववृत्त पासे लगभग 0.4 गॉस छे। तो पृथ्वीनी द्विध्रुवी चाकमात्रा अथवा डायपोल मोमेंट शोधो। और बराबर समझो, पृथ्वी ने छे ने आपणे एक काल्पनिक चुंबक नी जेम लईए छे। पृथ्वी एक काल्पनिक चुंबक नी जेम वर्तन छे अने एनो चुंबकीय डायपोल आपणे केवी रीते बताविए छे, आ प्रमाणे आ चुंबकीय डायपोल, आ एनी चुंबकीय अक्ष छे अने आ आ काल्पनिक चुंबकीय डायपोल छे। आ पृथ्वी ना रीते काल्पनिक चुंबकीय डायपोल नी जेम લઈએ છે। હવે શું કીધું છે, એના વિષુવૃત્ત પાસે લગભગ 0.4 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર છે। હવે કાલ્પનિક ચુંબકનો વિષુવૃત્ત એટલે આને સમજો, આ ચુંબકીય ડાયપોલ છે એની અક્ષ એટલે આને ચુંબકીય અક્ષ કહેવાય, અને આ ચુંબકીય અક્ષને લંબ એટલે આ ચુંબકીય વિષુવૃત્ત છે। ચુંબકીય વિષુવૃત્ત જે તમે આગળ થિયરીમાં ભણી ગયા છો, તો વિષુવૃત્ત પર એટલે અહીંયા કેન્દ્રથી આ ચુંબકીય ડાયપોલના કેન્દ્રથી એટલે પૃથ્વીની ત્રિજ્યા થઈ ગઈ અંતર, ડાયપોલના વિષુવૃત્ત પર એટલે કેન્દ્રથી આ વિષુવૃત્ત પરનું અંતર એટલે ત્રિજ્યા જેટલું થઈ ગયું, અને પૃથ્વીની ત્રિજ્યા આપણને ખબર જ છે, હું એ અહીંયા લખું છું। તો આર બરાબર 6400 કિલોમીટર, એટલે આને કેવી રીતે લખાય, 6.4। જો અહીંયા પોઈન્ટ લખ્યો એટલે 3 ઘાત આવે અને 3 આવે એટલે 10^6 ઘાત મીટર। તમે 6400 રાખશો અને અહીંયા 10^3 લખશો તો પણ વાંધો નહીં, બરોબર। પછી એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે વિષુવૃત્ત પર, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ 0.4 ગોસ છે। હવે 1 ગોસ એટલે કેટલા ટેસ્લા થાય, 1 ગોસ એટલે 10^-4 ઘાત ટેસ્લા, બરોબર। આ યાદ રાખવાનું, 1 cos બરાબર 10^-4 ઘાત ટેસ્લા, બરોબર। અને આપણે શું શોધવાનું છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે દ્વિધ્રુવી ચાકમાત્રા ગણવાની છે। તો તમને ખબર જ છે વિષુવૃત્ત પર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, સોરી વિષુવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર, કોઈ પણ ચુંબકીય ડાયપોલ હોય એના વિષુવૃત્ત પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કેટલું, B બરાબર μ0/4π m/r³, બરાબર। અક્ષ પર હોય તો 2m/r³, વિષુવૃત્ત પર હોય તો m/r³, આ સૂત્ર આપણે સારી રીતે જાણીએ છીએ। અને તમે જુઓ અહીંયા આ અંતર છે ને બહુ મોટું છે, એટલે મોટા અંતર માટેનું સૂત્ર લખવાનું આપણે જે લખ્યું છે, બસ હવે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અહીંયા આ 10^-7 ઘાત લખાય, એટલે b μ0/4π, આનો 4π ગુણ્યા 10^-7, નીચે 4π કેન્સલ એટલે 10^-7 ઘાત m/r³। તો m ને કરતા બનાવીએ તો b r³ અને અપન આ 10^-7 છેદમાં જાય, ચલો b ની કિંમત 0.4 ગુણ્યા 10^-4 ઘાત r³ એટલે 6.4 ગુણ્યા 10^6 ઘાત એનો ઘન, અને નીચે 10^-7 ઘાત। તો આના પરથી તમે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધશો તો એ તમારે કેટલી આવશે, 1.05, આની ગણતરી કરશો ને કેલ્સી વડે તો 10^23 ઘાત, અને એકમ શું થાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, બરોબર। તો આ રીતે આ દાખલો ગણી શકાય। બધા જય સુમરાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ।